ગત તારીખ 7 માર્ચે ભરૂચના મક્તમપુર સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં કેટલાય લોકોના પર્સ અને મોબાઈલ ગુમ થવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદના પગલે ભરૂચ પોલીસે તપાસ હાથ ધરતા વડોદરાના શંકર વસાવા, હરીશ મોચી, શાહરૂખ સિંધી, સંતોષ વિક્રમ સહિત મોહસિન સિંધી મળી કુલ 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ જતા તેઓની 5 મોબાઈલ, 2 પર્સ તથા મોટરસાઇકલ મળી કુલ ₹68,500 મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ બાદ રિમાન્ડ પૂર્ણ થતાં તેઓએ ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. 3 2017 રોજ ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાઓએ એક જાહેરસભા અહીં આયોજન કરેલ હતી, જેમાં અમોને ઘણી બધી જાહેરસભાની અંદર પીક પોકેટિંગ તેમજ મોબાઈલ ચોરીની ફરિયાદો મળેલ હતી, જે સંદર્ભમાં આગળ તપાસ કરતા અમોએ મુખ્યત્વે 5 આરોપીઓને ધરપકડ કરેલ છે અને હાલ આ તમામ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે, જેમની પાસે અમે મુદ્દામાલ તરીકે 5 મોબાઈલ ફોન, 2 પાકેટ અને એમની ગુનાના કામે વપરાયેલી પલ્સર મોટરસાઇકલ કબજે કરેલ છે, જેનો કુલ કિંમત ₹68,500 થવા જાય છે. એ લોકો એકચ્યુઅલી રીડા ગુનેગારો છે. આના ભૂતકાળમાં પણ એ લોકોના ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એમની મોડસ ઓપરેન્ડી એવી છે કે એકબીજાના સંપર્કમાં રહીને આવી જ્યાં પણ મોટી જાહેર સભાઓ હોય છે ત્યાં એકબીજાનો કોન્ટેક્ટ કરીને ભેગા થતા હોય છે અને જ્યાં લોકોનું ટોળું હોય છે, દાખલા તરીકે અહીં આપ જોયું હશે તમે કે છાસના કાઉન્ટરો હતા, તો આ મુખ્યત્વે ચોરી જે છાસના કાઉન્ટર પર ઘસારો થયો હતો ત્યાં બનાવવા બનેલ છે. હા, એકચ્યુઅલી આ ગુલાબી ગેંગ કરીને બહુ સક્રિય ગેંગ છે, જે વડોદરાથી ઓપરેટ કરે છે અને મુખ્યત્વે રેલવેમાં રેલવેના મુસાફરોને ઠગે છે, તે ગેંગના બધા સભ્યો છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું અમે તપાસમાં મળી આવેલ છે. પોલીસના હાથે ઝડપાયેલા 5 આરોપીઓ આ રીતે જાહેર સભાઓ કે જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય તે તકનો લાભ લઈ આ ગેંગ હાથ સફાઈ કરતી હોવાનું પોલીસ પૂછતાછમાં બહાર આવ્યું છે. ત્યારે વધુ કેટલા ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળે છે તે જોવું રહ્યું.